રેડી સ્ટાર્ટ મધ્યપ્રદેશ કોંગ્રેસના યુવાન નેતા જ્યોતિરાદિત્ય સિંધિયા બળવો પોકારીને ભાજપના ભગવા રંગમાં રંગાઈ જતા હોળી ધૂળેટીના તહેવારો પર જ કોંગ્રેસમાં હુતાસની પ્રગતિ છે ભાજપે રાજ્યસભાની ચૂંટણી વખતે જ માસ્ટર સ્ટ્રોક મારીને કોંગ્રેસને ફિક્સમાં મૂકી દીધી છે સિંધિયાને પાર્ટીમાં જ જોડાવાની સાથે જ રાજ્યસભાની ચૂંટણી માટે ઉમેદવારીની ગિફ્ટ આપવામાં આવી છે સિંધિયાના બાવીસ ટેકેદાર ધારાસભ્યોએ પણ બળવાખોરી કરીને કોંગ્રેસમાંથી રાજીનામા આપ્યા છે આને કારણે કોંગ્રેસની કમલનાથ સરકાર લઘુમતીમાં મુકાઈ ગઈ છે તેમના રાજીનામા સ્વીકારવાનો મામલો હવે વિધાનસભા અધ્યક્ષના હાથમાં છે રાજીનામા સ્વીકારવામાં આવ્યા પછી આખો મામલો રાજ્યપાલના હાથમાં જશે ત્યારે સરકારનો પૂરેપૂરો ગડો લાડવો ઘડાઈ જશે સિંધિયાએ પંદર વીસ દિવસ પહેલાં બળવાના સંકેતો આપ્યા ત્યારે જ દિલ્હીમાં બેઠેલા નેતાઓએ સમજી જવાની જરૂર હતી તેમના અસંતોષનો ઉકેલ લાવવામાં આવ્યો હોત તો એમપીને ગુમાવવાની નોબત નિવારી શકાય હોત કમલનાથ સરકાર સામે દોઢ વર્ષમાં જ સંકટ સર્જાયું છે હવે તેને બચાવવી મુશ્કેલ છે સિંધિયાના આશરે વીસ જેટલા ટેકેદાર ધારાસભ્યોએ ભાજપનો પાલો પકડ્યા પછી કોંગ્રેસની સરકારને કોઈ ચમત્કાર જ બચાવી શકે છે કમલનાથની સરકાર સામેના સંકટે પાર્ટીના મોવડી મંડળ અને તેની વિચારસરણી સામે અનેક સવાલો સર્જ્યા છે કર્ણાટકમાં મિશન કમળનો ખેલ ખેલીને જે રીતે કુમારસ્વામીની સરકાર ગબડાવવામાં આવી તેવી જ રીતે અહીં પાતળી બહુમતીવાળી સરકાર પાસેથી સત્તા આંચકી લેવાનો ભાજપનો દાવ સફળ થઈ રહ્યો છે કોંગ્રેસના નેતૃત્વ સામે અનેક સવાલો ઉઠી રહ્યા છે બે હજાર ઓગણીસમાં લોકસભામાં મળેલી હાર પછી કોંગ્રેસ સામે એક યા બીજા સંકટો સર્જાઈ રહ્યા છે પાંચ રાજ્યોની વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસનો દેખાવ સુધર્યા પછી પાર્ટી વધારે પડતા આત્મવિશ્વાસમાં રાજવા લાગી ગઈ હોય તેવું હવે લાગી રહ્યું છે પાર્ટીમાં નક્કર વિચારધારા અને મજબૂત રણનીતિનો અભાવ દેખાઈ રહ્યો છે તેણે હવે જૂની વિચારધારા અને રણનીતિમાંથી બહાર આવવાની જરૂર છે દરેક તબક્કે દરેક વાતોમાં ઘરડા ગાડાવાળે તેવી ફોર્મ્યુલા જો લાંબા ગાળા સુધી ચાલુ રાખશે તો